અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવાનું છે. આ મંદિરના નિર્માણમાં જનજનનો સહયોગ મળે તેવા ઉદ્દેશથી સમગ્ર દેશની સાથે કચ્છમાં નિધિ સમર્પણ અભિયાનનો પ્રારંભ કરાયેલ હતો. આ અભિયાનના પ્રારંભે જ પશ્ચિમ કચ્છમાં અંદાજે 2.72 કરોડ 72 લાખની માતબાર રકમનું ફંડ એકઠું થયેલ હતું. ભુજ શહેરની રોજગાર સમાજવાડી ખાતે પશ્ચિમ કચ્છ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નિધિ સમર્પણ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં માધાપરના મનોજ સોલંકી અને વિનોદ સોલંકી વડપણ હેઠળ સોલંકી પરિવારે 1.02 કરોડ 2 લાખ રૂપિયા, ગોપાલ માવજી ગોરસિયા તરફથી 21 લાખ રૂપિયા, વિશ્રામ ગોરસિયા પરિવાર તરફથી 11,51,000, હરિ હીરા જાટિયા તરફથી 11,11,000, કીર્તરભાઈ પિંડોરિયા તરફથી 11 લાખ, ધનજી ખીમજી ચાવડા તરફથી 11 લાખ, હરજી પ્રેમજી વેકરિયા તરફથી 10 લાખ, સાંસદ વિનોદ ચાવડા તરફથી 1,51,000, ધારાસભ્ય નીમાબેન આચાર્ય તરફથી 1,01,000 મળી દાતાઓએ માતબાર રકમનું દાન આપી સમર્પણ ભાવ દેખાડ્યો હતો. આ કાર્યક્રમમાં ડોક્ટર નીમાબેન આચાર્ય, વિનોદભાઈ સોલંકી, દીપેશ કાંતિસેન શ્રોફ, ચેતનભાઈ ઠાકર, હરિહીરા જાટિયા, ગોપાલભાઈ ગોરસિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુનિલ મહેતા, આણંદમાં રહું છું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં અખિલ ભારતીય સહબૌદ્ધિક પ્રમુખ એવી જવાબદારી. આપણે બધાને ખબર છે, અયોધ્યામાં પ્રભુ શ્રી રામચંદ્રજીનું ભવ્ય મંદિરના નિર્માણનું કામ 5 ઓગસ્ટ 2020 આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ભૂમિપૂજન કર્યું ત્યારથી આ કામનો પ્રારંભ થયો છે. અને દેશભરમાં આજથી લઈને 27 ફેબ્રુઆરી સુધી ઘરે ઘરે જઈને લોકોની પાસેથી આ શ્રી રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય મંદિર નિર્માણ થવાનું છે એના માટે નિધિ એકત્રિત કરવાનો કાર્યક્રમ ચાલવાનો છે. આખા દેશભરના બધા જ હિન્દુ પરિવારો પાસે કાર્યકર્તાઓ જવાના છે. વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ અને સમાજની બધી જ સંસ્થાઓ અને બાકી બધા લોકોને આ કામની અંદર જોડ્યા છે. પૂજ્ય સાધુ સંતોના નેતૃત્વથી અને એમની સૂચના દિશા અનુસાર આ કાર્યક્રમ ચાલવાનો છે. એના અનુસંધાનમાં જ આજે પશ્ચિમ કચ્છ જિલ્લામાં આ ભુજની અંદર આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેમાં જે મોટા દાતાઓ છે, આ રકમ મોટી આપવાવાળા જે બધા છે, એ લોકોથી આ કામની શરૂઆત પ્રારંભ થાય એ પ્રકારનો આ એક કાર્યક્રમ આજે રાખેલો છે. અને એ નિમિત્તે આજે બધા મોટા દાતાઓ જે કોઈ હશે એ બધાને અહીંયા એકત્રિત કર્યા છે. કચ્છની અંદર પણ આ જ પ્રકારનું જ આયોજન છે. આજે સવારે ગાંધીધામમાં પણ આ જ પ્રકારનો એક કાર્યક્રમ, પૂર્વ કચ્છ જિલ્લો જેને એક ભાગ કહેવાય છે એ બાજુ, એ ત્યાંનો હતો. આજે અત્યારે આ કાર્યક્રમ છે એટલે કચ્છની અંદર આજથી આ કાર્યક્રમનો એક આરંભ થવા જઈ રહ્યો છે. અહીંયા પણ આ જ પ્રકારનું બધા જ ગામો સુધી પહોંચવા માટેનું એક યોજના બની છે અને બધા ગામો સુધી કાર્યકર્તાઓ પહોંચે, સંઘ, વિવિધ ક્ષેત્ર, બાકી બધા સમાજની પણ બધી સંસ્થાઓના લોકો આમાં જોડાય મોટા પ્રમાણમાં. આ પ્રકારની એક યોજના છે. એવું તો હજી એકદમ કંઈ નક્કી નથી કર્યું, વિચાર્યું નથી, પણ અનુભવ એવો આવે છે કે આપણી કલ્પના કરતાં અનેક ગણી વધારે રાશિ સમાજ આપવા માટે તત્પર છે. સ્થાન સ્થાન ઉપર ખૂબ મોટી રાશિ આપણે ધારી હોય એના કરતાં વધારે લોકોનો ઉત્સાહ છે અને લોકો આપવા માટે ખૂબ તત્પર છે. એટલે એકદમ એવી કોઈ રકમ હજી વિચારી નથી, પણ જે ધારીએ છીએ એની કરતાં અનેક ગણું અત્યારે તો રકમ કરતાં પણ વધુમાં વધુ હિન્દુ પરિવારો સુધી પહોંચવું, કોઈ ઘર કોઈ ગામ બાકી ન રહે એ જ મુખ્ય લક્ષ્ય છે. રામ મંદિરની સ્થાપના, એનું ભૂમિપૂજન એ આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈના હસ્તે 5 ઓગસ્ટ 2020 કરવામાં આવ્યું. અને આખા દેશમાં આનંદ અને ઉત્સાહ, અને દેશ વિદેશમાં રહેતા સૌ લોકોમાં એક અનોખો આનંદ અને એક અનોખું વાતાવરણ ઊભું થયું. અને રામમંદિર નિર્માણની અંદર જે ભવ્ય મંદિર આપણે બનાવવા જઈ રહ્યા છે, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે મંદિર બનશે એનો ખર્ચ જે છે એ 700 કરોડ જેવો થવાનો હોય, એવા સમયે નક્કી કર્યું કે એક એક વ્યક્તિ એમાં પોતાનું યોગદાન આપે અને એના ભાગરૂપે આ શ્રી રામ મંદિર સમર્પણ નિધિ એ સમિતિની સ્થાપના કરવામાં આવી. અને એમાં આજે પશ્ચિમ કચ્છની અંદર કાર્યક્રમનું પ્રથમ આયોજન છે, તેમાં સૌ પોતાનું યોગદાન આપશે. અને એવું કહી શકાય કે સમગ્ર દેશ વિદેશમાંથી લોકો પોતાનું યોગદાન આપવા તત્પર છે અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અને કઈ રીતે અમારે પોતાનું આની અંદર આપવાનું છે સમર્પણ. એ રીતે આ કાર્યક્રમ આજે અહીંયા ભુજ નિમિત્તે થઈ રહ્યો છે. અને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે અને મને વિશ્વાસ છે કે જે નક્કી કર્યું છે ને
એના કરતાં અનેક ગણું નીતિ આપણને પ્રાપ્ત થશે.